કહું છું, સાંભળો છો? મેં એના દાંત જોયા હતા, બીજું હું હતો પેટમાં ઘંટડીઓ વાગતી હતી. હું હું સાંભળ્યું તું ને બધું? આ તો ભોગવો હવે. જો નવો નવો પ્રેમ છે એનો, ને નવા નવા પ્રેમ માં છે ને તે એવું થાય, આમ ઉકાળામાં ગુલાબ દેખાય, એઠવાડમાં મીઠાઈ દેખાય. હા, આપણે આમ બધો વધેલો કરેલો એઠવાડ ફેંકી દઈએ ને તો એમાં મોહનથાળ દેખાય, એવું બધું. ટૂંકમાં પ્રેમ થોડોક જૂનો થવા દે, આપોઆપ બધું સરખું થઈ જાય. શું સરખું થઈ જશે? એટલે જ્યાં લગી નું બધું સરખું થાય ત્યાં લગી માં રાહ જોવાની, એનો પ્રેમ જૂનો થાય ત્યાં લગી રાહ જોવાની. ચૂકો છે ના? બસ તો એમ નહીં, હવે એમ ના કહું છું કે મારાથી આમ રાહ નહીં જોવાય. હું થાકી ગઈ છું એના ફોન થી, આખો દી ફોન પર ચોટેલી હોય છે. બસ 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 બસ, હો ફોન હવે આ બહુ વધારે થયું છે જલ ના. એટલે મંજુ થોડી ઘણી કામ ચોર છે પણ મોબાઈલ પર આખો દી? ખોટું ખોટું, એટલો તો વિશ્વાસ છે મને એની ઉપર કે એ મોબાઈલ પર આખો દી વાતો ન કરે. ના ના, પેલા તું બોલ. હું કીધું ને પેલા તું બોલ. વાંધો નહીં, થઈ જા આપણે ગુચ્ચા કીટા. હો મારું લાલ્યું, હવે બોલ. ગેસ કુકર પર મૂક્યો છે, કુકર ગેસ પર મૂક્યો છે અને બધું મારા નીકળે છે. સીટી બળવા માંડી. જો ઈ બા નચો ચંચુ મંજુ. એ લાલા કામચોર, કામ કર. દર્શન દઈ દીધા મંજુ. કાનપુર માં હડતાલ પડી છે કે મંજુ? છોકરો એની છેટી કરે છે ઘરમાં, મા બેન છે કે નહીં? બસ આમંત્રણ ની જ રાહ હતી. ચોથા ગેર માં આવંદર. એ પણ સાચું તું, આ છુપાઈ છુપાઈ ને મળવાની મજા જ કઈક અલગ છે. દલોડી તો બોલાવીને તોડી લીધું. હે, નાસ્તો કરવો છે? ભૂખ તો લાગી છે. ચોથા ગેર માં લઈ આવું હમણાં, ઉભો રે. નાસ્તો કરી લે. યો લગન મુતરાટ મસ્ત મોસમી નું જ્યુસ આ લઈ આવો. ઓય ઓય બેન, આરામ થી કર લેવો. ઝૂલા પર ચોકડ. ઝૂલા પર? ઝૂલા પર કા કોણ છે આ મોણો? એ તઈ મોણો છે ઈ મને હોત ખબર છે, પણ આ મોણા આપણા ઘર માં હું કરે ભાઈ? આ માર મીરુ છે. તો આ તમાર મેરું ને તમ તમાર ગજવા માં રાખો. મારો નાસ્તો હું ને ચોંટાડ્યો, આ તમાર મેરું ને. ચાલો હું નીકળું. હા, ચોથા ગેર માં આવા હું નીકળું. હું એ કીધું ને આ બધો એ નાસ્તો કરીને જવાનો છે.
સ્કૂલનો નિયમ છે કે મહેમાનને પેટ ભરીને જ મોકલવાનું, બરાબર ના ભાઈ? હા, ને નિયમ કોઈ દિવસ કોઈનો તોડાય નહીં. આપણા જાપાના મિજા ગરા ખરાબ થઈ ગયા છે તો આ વાંદરાની માફક ફેંકડો મારીને ક્યાં બહાર વયો ગયો ભાઈ? શું આવ્યા? મારો નાસ્તો ક્યાં છે? સાચું જ કહેતા હતા, દિવાલ ઊંચી લેવા જેવી હતી. મંજો, અલી મંજુ, ઓલા છાપા વાળા દાદા કેમ નથી દેખાતા? એ તો કાલ હવાર આવશે ને. હવે એ નહીં, ઓલા દી તારા ઘરમાં હતા ને, પેલા દાડી હતા એ? હા બાપુજી ને, એ તો હે ને બા હાથે બહાર જ્યા છે. જો એ હમણાં ઘરે હોત ને તો આ ઝૂલા પર આપણા બે ને આમ હિચકો ખાતા જોઈ જાય ને, તો આપણા બે ને હિચકે ચડાવી દે ચોથા ગેરમાં. એ મંજુ, આજે નાસ્તો કરવાની મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયું ચોથા ગેરમાં. લાલા, તું મને ગાડી શીખવાડીશ ને? ગાડી શીખવી છે? સા વીજી છે એ તો તમારે શીખવી છે હો? આખા ગોમમાં છાકો પાડ દેવ તમારે. હું વાત કરે છે? અરે તો શીખવાડી દઈશ, એમાં શું મોટી વાત છે? આપણે પેલા પટેલ સાહેબ વાળી ગાડી છે ને, શીખવાડી દઈશ બે દિવસમાં તો ચોથા ગેરમાં. સાચે? એકદમ સાચે. હાલો હાલો, આરતી નો સમય થઈ ગયો છે. મચાડી જો કેવી હલવાણી છે. આ એના ખંજવાળ ઉપડે છે. આવી આ છેલ્લે જયારે મલમ માંગેલો ને ત્યારે એને આવી જ ખંજવાળ ઉપડી દે. જો મચાડી ખડી ખડી ને વાહો ઘસી નાખશે જમીન પર. અરે રો, અરે મારી પાસે છે ને ઓલો આયુર્વેદિક મલમ, ઈને દઉં તો રાહત થશે. દે દે, નહીતર આમ તો જમીન ઘસી નાખ. હાલો મેળીએ પૈડો જ કાઢી ગયો.